સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે ઇન્દિરા ગાંધી નેશનલ પેન્શન સ્કીમ છે જે દિવ્યાંગ લોકોને મળે છે અને જે સંત સુરદાસ યોજના છે એ પણ દિવ્યાંગ માટે છે તો આ યોજનાની અંદર તમને છસો રૂપિયા પર મંથ જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ બરોબર છે આ બંને યોજનાનો હેતુ એકસાથે લેવાનો એક જ છે કે એ બંને આ યોજના છે એક બીજા સાથે ડિપેન્ડન્ટ છે બરાબર છે તો આપણે આ વિડિયોમાં આ યોજના જે છે ઇન્દિરા ગાંધી નેશનલ પેન્શન સ્કીમ અને સંત સુરદાર યોજના એ કોણ કોણ લાભ લઈ શકે કઈ રીતે તમે એનું ફોર્મ ભરી શકો કયા કયા એની માટે તમારે ક્રાઇટેરિયા જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ જોવે એની તમામ માહિતી આપણે આ વિડિયોમાં આપશું તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ આ તમે સમાજ સુરક્ષાની જે ઓફિશિયલ વેબસાઇટ છે અને લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એમાં તમે જોઈ શકો છો કે જે આ ઇન્દિરા ગાંધી નેશનલ પેન્શન સ્કીમ છે અને સંત સુરદાસ યોજના જે લોકો વિકલાંગ છે એટલે કે જે દિવ્યાંગ છે એ લોકોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવાનો આપવામાં આવે છે બરાબર છે એમાં સરકાર દ્વારા ઘણા બધા અમેન્ડમેન્ટ કરેલા છે એ બધી માહિતી અહીંયા આપેલી છે મેન વસ્તુ આપણે જે જોવાની છે એ છે કે જે લાસ્ટમાં જે સરકારે અમેન્ડમેન્ટ કર્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો અને ભારત સરકાર દ્વારા ત્રણસો એટલે આની અંદર છસો રૂપિયા જેટલી સહાય તમને દર મહિને મળવાપાત્ર છે બરોબર છે તો આ બે યોજના છે એક છે જે સંત સુરદાસ યોજના છે એ અને આ ઇન્દિરા ગાંધી નેશનલ પેન્શન સ્કીમ છે એ તો આપણે પહેલાં સંત સુરદાસ યોજના જોઈએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે બરોબર છે તો એની માટે તમને હું આ ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર છે તો તમે એના પહેલાં પેજમાં આવી જશો તો અહીંયા તમે સમાજ સુરક્ષા નિયામક સમાજ સુરક્ષાની લિંક તમને જે ઉપર દેખાય છે એમાં તમે આવો તો તમે અહીંયા જોઈ શકો છો કે સંત સુરદાસ યોજના તો સંત સુરદાસ યોજના છે એ પાત્રતાનું ધોરણ છે ઝીરોથી સત્તર વર્ષની ઉંમર બરાબર છે પછી એમાં તમારે સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતો વ્યક્તિ જે છે એ જ આનો લાભ લઈ શકે એની અંદર આ તમામ દિવ્યાંગતા જે એ બધી આમાં આપેલી છે કેટલી કેટલી હોઈ શકે બરાબર છે જે અંધત્વ છે આનો છે કારણોથી સ્નાયુ ક્ષય છે સાંભળવાની ક્ષતિ છે એ તમે અહીંયા જોઈ શકો છો એકવીસ જેટલી દિવ્યાંગતા આની અંદર મેન્શન કરેલી છે છસો રૂપિયા પર મંથ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે તો આમાંથી કોઈ પણ તમે ક્રાઈટેરિયામાં ફોલ થતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મેન આમાં જે ક્રાઇટેરિયા છે એ છે ઝીરો થી સત્તર વર્ષની ઉંમરની વ્યક્તિ જ આ યોજનાનો લાભ લઈ શકે છે ક્યાં ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે તો રહેઠાણનો પુરાવો આમાં તમારી પાસે કોઈ પણ એક હોય તો ચાલે બરોબર છે એમાં રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉમરનો પુરાવો શાળા છોડીને પ્રમાણપત્ર જન્મ તારીખનો દાખલો કોઈ પણ એક દિવ્યાંગનું ઓળખ કાર્ડ જે હોય છે એ બીપીએલ સ્કોર અંગેનો દાખલો અથવા સુવર્ણ જયંતિ કાર્ડ તમારી પાસે હોય તો ચાલે અને બેંક પાસબુકની પ્રથમ નકલ અથવા તમારો જે ચેક રદ કરેલો ચેક છે એમાંથી કોઈ પણ જો તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો એ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો બરાબર છે તમારે આનું જો ફોર્મ ભરવું હોય ઓનલાઈન તો સૌપ્રથમ આની અંદર તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારું રજીસ્ટ્રેશન અહીંયા થઈ જાય કૃપા કરીને જે નોંધણી કરો એ લખ્યું છે અહીંયા તમારે ક્લિક કરશો એટલે તમને તમારી બધી માહિતી અહીંયા માગશે બરોબર છે તમારું નામ છે તમારું જેન્ડર બર્થ ડેટ ઓફ બર્થ બરાબર છે એ તમે બધી બેઝિક માહિતી ફિલ કરો પછી તમારે અહીંયા લોગિન કરી અને તમારે બધી તમારી બેઝિક માહિતી નાખી અને આ યોજનાનું ફોર્મ તમે ભરી શકો છો બરાબર છે આ ઓનલાઈન વેથી તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો બરોબર છે પણ મેન આની અંદર જે પાત્રતા છે એ છે ઝીરોથી સત્તર વર્ષ પણ જે લોકો સત્તર વર્ષથી વધારે ઉંમરના જે દિવ્યાંગ છે એ લોકો માટે શું છે તો એ લોકો માટે આ યોજના છે ઇન્દિરા ગાંધી નેશનલ પેન્શન સ્કીમ જેને આપણે આઈજી એનડી તરીકે ઓળખીએ છીએ બરાબર છે એની માટે શું ક્રાઈટેરિયા છે તો એ આપણે જોઈ લઈએ તો એમાં પણ બીપીએલ સ્કોરમાં તમારું નામ હોવું કમ્પલસરી છે અરજદારની ઉંમર અઢારથી એંશી વર્ષની હોવી જોઈએ બરોબર છે જો એંશી વર્ષથી વધી જાય છે તો એને આ યોજના વૃદ્ધ પેન્શન સ્કીમમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે બરાબર છે પછી જે વિકલાંગતા આપણે આ ઓલરેડી જે સંત સુદાસમાં છે એ હોવી જોઈએ બરોબર છે આની જો તમારે અરજી કરવી હોય તો એ તમે જે સમાજ સુરક્ષાની જે તમારી કચેરી છે બધા જિલ્લામાં એક કચેરી સમાજ સુરક્ષાની હોય છે ત્યાં તમારે આની અરજી કરવાની રહેશે બરાબર છે જો તમારી ઉંમર અઢાર વર્ષથી વધારે હોય અને જો તમે દિવ્યાંગ છો તો તમારે આ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે આમાં પણ તમને છસો રૂપિયા પર મંથ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે જો તમારે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરવું હોય તો તમે ઓનલાઈન ભરી શકતા નથી એની માટે કમ્પલસરી તમારે જે સમાજ સુરક્ષાની જે ઓફિસ છે ત્યાં તમારે જવાનું રહેશે બાકી જો તમે સંત સુરદાસનું જો તમારી ઉંમર ઝીરોથી સત્તર વર્ષની હોય તો તમે સંત સુરદાસની અંદર આ ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની મદદથી તમે ફોર્મ ભરી શકો છો બરાબર છે આ બધા ડોક્યુમેન્ટ તમારે આની અંદર સ્કેન કરી અને તમારે સબમિટ કરવાના રહેશે જો તમને ઓનલાઈન ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તમે આપણો કુવરબાયનું મમેરું યોજના છે એનું ફોર્મ તમે કઈ રીતે ભરી શકો એની વાત આપણે ગયા કરી કરેલી છે બરોબર છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમાં સેમ જ વસ્તુ હોય છે સેમ જ ઇન્ટરફેસ હોય છે બરાબર છે જો તમને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય સનંત સુરદાસમાં તો તમે એ વિડીયો જોઈ અને તમે એની મદદ લઈ શકો છો બાકી જો તમારે આ ઇન્દિરા ગાંધી નેશનલ સ્કીમ માટે જો તમારે ફોર્મ ભરવું હોય તો કમ્પલસરી એની સમાજ સુરક્ષાની ઓફિસ છે ત્યાં તમારે ઓફલાઈન ભરવાનું રહેશે એની માટે કોઈ ઓનલાઈન છે નહીં બરોબર છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જે ઇન્દિરા ગાંધી નેશનલ સ્કીમ અને જે સન સુરદાસ યોજના છે એની વાત આપણે આ વિડીયોમાં કરવી તમારા સગાવાલાની અંદર કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય તો આ વિડીયો તમે એને શેર કરો અથવા એને જો માહિતી ન હોય તો તમે એને માહિતી અવગત કરાવો તો એની માટે ઘણી બધી હેલ્પફુલ રહેશે બીજા કોઈ તમને આના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર